સમાચારો હવે વિગતવાર જોઈએ. ઉધના રેલવે ટ્રેક પાસેના ઝૂંપડાઓને તોડવાની નોટિસ અપાયા બાદ પણ અસરગ્રસ્તો દ્વારા અનેક સ્થળે રજૂઆતો કરાઈ હતી. જોકે તમામ રજૂઆતોની વાવણી પુરવાર થઈ હોય તે મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડાઓનું મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જોકે સુરતના એડવોકેટ જમીર શેખ દ્વારા સુપ્રીમ કોર્ટના એડવોકેટ થકી રેલવેના મેગા ડિમોલિશન પર એક દિવસનો સ્ટે લવાયો છે, જેમકે એડવોકેટ જમીરભાઈ શેખે વાત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે 24 ચેનલની ટીમ ખાસ કરીને લંબી હનુમાન મંદિરની સામે આવેલા પાટી ચાલ ઝૂંપડપટ્ટીની અંદર છે. રેલવેને અડીને આવેલા ઝૂંપડપટ્ટીનું આજે મેગા ડિમોલિશન હતું, પરંતુ સુરત શહેરના તજજ્ઞ એડવોકેટ જમીરભાઈ શેખ દ્વારા તેની પર સુપ્રીમમાં સ્ટે લેવામાં આવ્યો છે, જેને કારણે અત્યારે ડિમોલિશન નથી કરવામાં આવ્યું, સ્ટે મૂકવામાં આવ્યો છે 25 તારીખ સુધીનો, જેને કારણે ઝૂંપડપટ્ટીવાસીઓ છે તેની અંદર જે ચિંતા હતી, તેના આંખમાં ચિંતા હતી, તેમાં થોડીક રાહત થવા પામી છે. આવો જે ઝૂંપડપટ્ટીના લોકો છે આપણે તેમને મળીએ. જે આપના નામ? મેરા નામ સકુબેન. કોણ સી હૈ ઝૂંપડપટ્ટી? હા, પટેલ પાટી ચાલે. હા, અમાર કો જગા તો અભી તો રોક દીએ, અભી અમાર કો જગા ચાહીએ સાહેબ. હમ બચ્ચે છોટે છોટે હમ કા લેકે જાયેંગે, હમારા ભી આદમી મર ગયા હૈ, હમારા ભી કમાને વાલા કોઈ નહીં હૈ સાહેબ. કિતના સાલ સે રહે રહે હો? અભી અમાર કો રહેને કો 20 સાલ હો ગયે. નહીં નહીં. જી આપકા નામ? મારું નામ મનીષા. હા મનીષા, શું કહો? હા, પાટી ચાલ માં રહે છે, આટલા વર્ષથી રહે છે, નાનાથી મોટાથી. આ તાલુકને કઈ ઘરદાર તો આપો, આટલી મોગવાડીમાં કાય જાય લેવા માટે? 20-25 વર્ષ થઈ ગયા, નાનાથી મોટા અમે અહીંયા જ થયા, કે કઈ ઘરદાર આપો જરીક, કઈ કઈ ખાવાના ટીકાના ની 5,000 ને 6,000 માં પગાર માં હું થાય, નાના નાના છોકરા લઈને કાય જાય એ લોકો બધા. સવારે રેલવે તંત્ર ઝૂંપડપટ્ટી કરવા ડિમોલિશન કરવા આવ્યું તો અહીંયા આવેલા એટલે તોડવા માટે આવેલા, અમને રોકાઈ દીધું છે. ઓકે. જી આપનું નામ? ભગવાન તમે જગા તો ભી આપો, આટલા વખત રહીએ છે, નાના નાના બચ્ચા મોટા થઈ ગયા, કઈ જગા મળે તો અમે બાંધી દે અમારું સામાન. દર્શક મિત્રો, પાટીદાર ઝૂંપડપટ્ટીની અંદર છે, અહીંયા અનેકો લોકો છે તેની આંખમાં ચિંતા છે, કેટલાકની આંખમાં આંસુ છે કે અમે આવા વરસતા વરસાદમાં ક્યાં જશું, પરંતુ અત્યારે મસીહા બનીને આવે છે જમીરભાઈ શેખ. અને જે લોકો છે આપણે તેમને મળીએ. રૂમ છે એકદમ કામ કાઢ્યું તો આ નાના નાના બાળ બચ્ચા લઈને અમે કા રોડ ઉપર આવીએ? અમને કઈ સુવિધા આપો, કઈ મકાન આપો, ને અમારા ઝૂંપડા કાઢી નાખો, અમે ના નથી પાડતા, પણ અમારે રહેવા માટે સુવિધા તો કરવી પડે ને, એકદમ તમે ઉખાડો તો અમારા રોડ ઉપર આવવું પડે. મહાનગરપાલિકા તમે કઈ ભરો છો? ખરા તમે અહીંયા રહો છો? ના ના, પૈસા કઈ ભરો છો? કશું જ નહીં. તમે વેરા બિલ ભરો છો? કોઈ વેરા વાળા સાહેબ નથી આવતા, વેરા તો સાહેબ મારા વેરા સાહેબ વેરા આવેલા છે. હા, વેરા વાળા સાહેબ બધા બહુ જણ વેરા વાળા છે, પણ કોઈ વેરા વાળાને રોડ ઉપર લાવી દે તો કા જઈએ અમે નાના નાના બાળ બચ્ચા લઈને? તો અમકો રૂમ છે, રૂમ કે બદલે રૂમ છે, આમ કા જાયેંગે, કા સામાન ડાલેંગે? હમ લોગ 50 સાલ હો ગયા હમારે ઘર પર. અહીંયા અસંખ્ય લોકો અહીંયા આવી ગયા છે, નાના બાળકો થી લઈને મોટેરા સુધીના લોકો કહે છે કે અમે 20-25 વર્ષથી પાટીદાર ઝૂંપડપટ્ટીમાં રહી છીએ. આવી રેલવેને અડીને અનેકો ઝૂંપડપટ્ટી છે, જેને કારણે આજે મેગા ડિમોલિશન હતું, પરંતુ એડવોકેટ જમીરભાઈ શેખને દ્વારા તેમણે સુપ્રીમ કોર્ટની અંદર આ અરજી કરી, જેને કારણે અત્યારે આ સ્ટે આપવામાં આવ્યો છે. હવે આપણે જાણીએ જમીરભાઈ શેખ શું કહેવા માગે છે. મારી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટો જોડે વાત થઈ છે, અને એમણે એવું સૂચના આપી છે કે નામદાર સુપ્રીમ કોર્ટે આજે સાંભળ્યા વગર જ સ્ટે આપ્યો છે આવતીકાલ સુધીનો, અને આવતીકાલે અર્જન્ટ હિયરિંગ પર મેટર રાખી છે. આવતીકાલ સુધી કોઈ ડિમોલિશન નહીં કરવો તેવો સ્ટે નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે રેલવે ઓથોરિટીસની સામે, તેવી માહિતી મને સુપ્રીમ કોર્ટથી એડવોકેટ સાહેબોએ આપી છે. શું લાગે છે હવે પાછા ફરી પાછો સ્ટે મળશે?
એ બાબતે હું કંઈ ન કહી શકું, પણ અત્યારે કોર્ટે સ્ટે આપ્યો છે, મે બી કન્ટિન્યુ કરે અને કન્ટિન્યુ થશે એવી પૂરેપૂરી આશા છે, કારણ કે વૈકલ્પિક આવાસ જગ્યા આપ્યા વગર ડિમોલિશન ન થઈ શકે. નામદાર હાઈકોર્ટે બી જે 19 તારીખે ઓર્ડર કર્યો છે એમાં એવું નથી લખ્યું કે તાત્કાલિક ડિમોલિશન કર દો, એમાં નામદાર સુપ્રીમ કોર્ટે બી એવું લખ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આ લોકોને લાભ આપવા જોઈએ અને આ લોકોએ ઓથોરિટીઝનો એપ્રોચ કરીને આ લાભ લેવો. તો રેલવેને આટલી આ કઈ રીતે આ આટલું એકદમ નિર્દયી થઈને એકદમ ઘાતકીપણું આ લોકોના એટીટ્યૂડમાં છે રેલવે ઓથોરિટીઝના, કે આવી રીતે તાત્કાલિક વરસાદના માહોલમાં તોડવા ચાલ્યા ગયા. આ તો બહુ ખરાબ એટીટ્યૂડ છે ઓથોરિટીઝનો. બીજું વિશેષમાં શું કહેવા માંગો છો? મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ ગરીબ લોકો છે, ડિમોલિશન થશે, સરકારના પ્રોજેક્ટો થશે, કામ થશે, રેલવેના કામ નહીં અટકે, પરંતુ આવી રીતે તમે ઓવરનાઇટ લોકોને કાઢી મૂકો, મકાનો તોડી પાડો, વરસાદમાં ક્યાં જશે? થોડીક માનવતા રાખવી જોઈએ. મિત્રો, હમણાં ચર્ચા કરી હતા સુરત શહેરના એડવોકેટ શ્રી જમીરભાઈ શેખ. તેઓ કહી રહ્યા હતા કે ખરેખર હવે માનવતા રાખવાનો સમય છે, કારણ કે વરસતા વરસાદની અંદર લોકો ઉપર આપણે નીચે જમીનની અંદર રહે એના કરતાં અત્યારે તો તેમને ટાઈમ પડતો તે સ્ટે લાવ્યો છે. પરંતુ જે પાટી ચાલની અંદર આપણે જ્યારે ફર્યા ત્યારે પણ લોકોની અંદર આંખમાં આંસુ હતા, પરંતુ અત્યારે મસીહા બનીને આવ્યા છે જમીરભાઈ શેખ. જી ટેન્ફન ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત.